અહીંયા વધારે એક માહિતી છે જેમ કે નાઇટહૂડ બ્રિટિશ રાજ કે રાણી દ્વારા કોઈપણ વ્યક્તિને અસાધારણ વ્યક્તિગત સફળતા કે લોકસેવા માટે આપવામાં આવતો એવોર્ડ છે આ એવોર્ડ રવિન્દ્રનાથ ઠાકુરે જલિયાવાલા બાગના હત્યાકાંડ પછી સરકારને ખિતાબ પરત કર્યો હતો એના વિરોધમાં કે આ સરકારનું બહુ જ ખરાબ અને નંદનીય પગલું હતું હવે આગળ રોલેક એક્ટ સત્યાગ્રહ દરમિયાન લોકોએ હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત કરવા પ્રયાસ કર્યો ગાંધીજી ઈચ્છતા હતા કે હિન્દુ અને મુસલમાન કોઈપણ ન્યાયપૂર્ણ ઉદ્દેશ માટે એકબીજાને સમર્થન આપે હવે આવે છે ખિલાફત આંદોલન પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના વિજય પછી વિજેતા રાષ્ટ્રોએ પરાજિત તુર્કી સાથે સંધિ કરવામાં આવી આ સંધિની શરતો તુર્કી માટે કડક અને અન્યાયી હતી તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા એટલે કે ધાર્મિક વડો હતો સંધિ મુજબ તેનું ખલીફા પદ રદ કરવામાં આવ્યું આ સંધિનો વિરોધ કરવા ભારતમાં જે આંદોલન થયું તે ખિલાફત આંદોલન કહેવાય છે અલીભાઈ અલીભાઈઓ મૌલાના શોકત અલી અને મૌલાના મોહમ્મદ અલી આ ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ હતા ગાંધીજીએ તેમને સમર્થન આપતા કોંગ્રેસને આગ્રહ કર્યો કે પંજાબમાં થયેલા અત્યાચારો અને ખિલાફત બાબતે વિરોધ કરવા મળીને અભિયાન ચલાવવું તથા સ્વરાજની માંગ કરવી આ હતું ખિલાફત આંદોલન હવે આવે છે ઓગણીસો વીસથી થી ઓગણીસો બાવીસ અસહકારનું આંદોલન પોતાના પ્રસિદ્ધ પુસ્તક હિન્દ સ્વરાજમાં ગાંધીજીએ કહ્યું છે કે ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી જ સ્થાપ સ્થપાયું હતું અને આ શાસન આ સહયોગના કારણે જ ચાલી રહ્યું છે જો ભારતના લોકો પોતાનો સહયોગ પરત લઈ લે તો એક વર્ષની અંદર જ બ્રિટિશ શાસન સમાપ્ત થઈ જાય અને સ્વરાજની સ્થાપના થઈ જશે અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું તેના મુખ્ય બે પાસા હતા પહેલા પાસામાં સરકારી નોકરીઓ ધારાસભાઓ સરકારી શિક્ષણ સંસ્થાઓ ખિતાબો વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો જ્યારે રચનાત્મક પાસાઓમાં ખાદી અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા દારૂબંધી સ્વદેશી તથા રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવાનો હતો સાત પોઈન્ટ ચાર આકૃતિમાં તમે જોઈ શકો છો ગાંધીજી સાથે વાતચીત કરતા ચક્રવર્તી રાજગોપાલાચારી વયોવૃદ્ધ રાષ્ટ્રવાદી અને દક્ષિણના મીઠાના સત્યાગ્રહના નેતાને લોકો રાજાજીના નામથી ઓળખે છે અસકાર આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીએ કેસરે હિન્દની ઉપાધિ ત્યાગીને કરી ઓગણીસો એકવીસ અને બાવીસમાં આંદોલન વધુ ગતિ મળી વિદ્યાર્થીઓએ શાળા અને કોલેજો છોડી દીધી મોતીલાલ નહેરુ સી રાજગોપાલાચારી અને અસફ અલી જેવા ઘણા વકીલો વકીલાતનો ત્યાગ કર્યો મોટાભાગના ચૂંટાયેલા સભ્યોએ ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી રાજીનામા આપ્યા કેટલાક સરકારી કર્મચારીઓએ નોકરીનો ત્યાગ કર્યો લોકોએ ઠેર ઠેર વિદેશી કાપડની હોડીઓ પ્રગટાવી ઘેર ઘેર રેટીઓ ગુંજતો થયો સ્વદેશીનો પ્રચાર થયો કાશી વિદ કાશી વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ જામિયા મલિયા ઈસ્લામિયા ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના થઈ જો બધા સત્યાગ્રહમાં જોડાયા અસહકારના આંદોલનમાં જેમાં ગાંધીજીનું કહેવું હતું તે તે બધી વસ્તુઓ ધીમે ધીમે વ્યક્તિઓ જે એને સપોર્ટ કરતા હતા તેમણે ધીમે ધીમે ટેકો આપવાનું ચાલુ કર્યું મહાત્મા ગાંધી હિંસક આંદોલનની વિરુદ્ધમાં હતા ઓગણીસો બાવીસમાં જ્યારે ખેડૂતોના એક ટોળાએ ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ઉત્તર પ્રદેશના પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરી આગ લગાડી જેમાં બાવીસ પોલીસ જીવતા સળગી ગયા આ કારણે ગાંધીજીએ અસરકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું ખેડૂતો બેકાબુ થયા ન હતા છતાં તેના શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસે ગોળીઓ ચલાવી હતી અસહકારનું આંદોલન સમાપ્ત કરી ગાંધીજીને ગ્રામીણ વિસ્તારમાં રચનાત્મક કાર્ય કરવા પર ધ્યાન આપ્યું દશકાની મધ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલા સામાજિક કાર્યોમાં વળતર રૂપે ગાંધીવાદીઓને પોતાનો લોકમત ફેલાવવામાં મદદ મળી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસની સ્થાપના પણ આ સમયગાળા ની મહત્વપૂર્ણ ઘટનાઓ હતી ભારતના ભવિષ્યને જો ધ્યાનમાં લઈએ તો આ પક્ષોના વિચારોમાં મોટો તફાવત રહ્યો છે તમારા શિક્ષકની મદદ લઈને આ રાજકીય પક્ષો પોલિટિકલ પાર્ટીઝના વિચારો બાબતે જાણી લઈને મેળવું હવે આટલું જાણો કે આસામમાં ગાંધી મહારાજ કી જયના નારા લગાવીને ચાના બગીચાના મજૂરોએ પોતાનું વેતન વધારવા માંગ શરૂ કરી ઘણા બધા અસમિયા વૈષ્ણવ ગીતોમાં કૃષ્ણની જગ્યાએ ગાંધીરાજનું યશગાન થવા લાગ્યું હતું આ જનતાના માનસ પર ગાંધીજીની તસવીર આપણે જોઈ રહ્યા છીએ કે શું શું ચાલી રહ્યું હતું ત્યારબાદ આવે છે સાયમન કમિશન જે આપણે હવે આગળના વિડીયોમાં જોઈશું આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ અસ્તુ